નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ બે વિષય છે કલ્લોલ સ્વાધ્યાય ચોસઠ પર પ્રશ્ન નંબર ચૌદ જોઈશું યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો યોગ્ય શબ્દ અહીંયા કાઉન્સમાં શબ્દ આપેલા છે તો પહેલી ખાલી જગ્યા છે પાંડવો અને કૌરવો ખાલી જગ્યા નગરમાં રહેતા હતા તો રામપુરમાં રહેતા હતા કે હસ્તિનાપુરમાં તો આપણે જે ગયા વિડીયોની અંદર આપણે જે વાર્તા સાંભળી એનામાં કયું હતું તો હસ્તિનાપુર નામનું એક રાજ્ય હતું તો શું આવશે હસ્તિનાપુર બધા પાંડવો ખાલી જગ્યાની વાત માનતા હતા બધા પાંડવો તો બધા પાંડવો કોની વાત માનતા હતા યુધિષ્ઠિરની કે ભીમની તો મોટાભાઈ યુધિષ્ઠિર હતા ને એમની વાત માનતા તો અહીંયા આપણે લખીશું યુધિષ્ઠિર આંબલી પીપળી રમવાની વાત ખાલી જગ્યાએ કરી દુશાસને કે દુર્યોધને તો કોને કરી હતી દુર્યોધને હવે દુર્યોધન અને બીજા કૌરવો ખાલી જગ્યા પર બેસીને હસતા આવતા ઝાડ ઉપર કે છત ઉપર તો એ બધા ઝાડ ઉપર ચડી ગયા હતા ને તો અહીંયા આવશે ઝાડ પછી છે ખાલી જગ્યાને બહુ ગુસ્સો આવ્યો તો ભીમને ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડ હાથી જેવો કે વાઘ જેવો તો કેના જેવો જે પછાડ્યો હાથી જેવો દુર્યોધન અને ખાલી જગ્યા ઝાડ પર હતા તો કોણ હતું દુશાસન હતા ભીમ પછી ખાલી જગ્યા પર દાવ આવ્યો તો ભીમ પછી કોનો દાવ આવ્યો હતો તો દુર્યોધનનો આવ્યો હતો હવે સાચા વાક્ય સામે રાઈટ અને ખોટા વાક્ય સામે ચોકડી કરી સાચા વાક્યને ફરીથી અને ખોટા વાક્યને સુધારીને લખવાનું છે ભીમ માટે કૌરવોના મનમાં પ્રેમ સાચું કે ખોટું તો આવશે ખોટું કારણ કે ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ હતી છેવટે દુશાસન પર દાવ આવ્યો તો શું આવશે છેવટે દુર્યોધન પર દાવ આવ્યો કારણ કે ખોટું છે તો કોના ઉપર આવ્યો તો દુશાસન નહોતો શું આવતું હતું દુર્યોધન કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા તો એ સાચું છે તો જે સાચું હોય એવું ને એવું લખવાનું છે અને જે ખોટું હોય એ ફરીથી સુધારીને લખવાનું તો કૌરવો અર્જુનને ખીજવવા માંડ્યા તો કૌરવો તો ભીમને હતા ને તો અહીંયા આપણે અર્જુન છે એટલે અહીંયા ખોટું કર્યું અને એનું સુધારીને લખવાનું છે તો અહીંયા શું કર્યું આપણે કૌરવો ભીમને ખીજવવા માંડ્યા એવી રીતે અહીંયા દસ પ્રશ્ન છે એ લખવાના છે પછી વાક્ય વાંચી એના જેવો અર્થ ધરાવતું વાક્ય શોધવાનું છે તો ખાય પીએ રમે અને મજા કરે તો બધી રીતે મજા કરે કે બીજું કંઈ ના કરે તો શું આવે બધી રીતે મજા કરે પછી મનમાં બહુ જ વેર તો શું થાય મનથી ખૂબ જ પ્રેમ કે મનથી ખૂબ જ દુશ્મની વેર એટલે દુશ્મની થાય તો આ બે માંથી શું આવશે તો મનથી ખૂબ જ દુશ્મની ડાળી સાથે નીચે જશે તો શું આવે ઝાડ પરથી જમીન પર પડશે કે ઝાડ પરથી કૂવામાં પડશે તો નીચે પડે એટલે જમીન પર પડે ને તો અહીંયા આવે જમીન પર પડશે હાથી જેવો પગ પછાડ્યો તો શું આવે ધીમેથી પગ પછાડ્યો કે શક્તિશાળી પગ પછાડ્યો તો શક્તિશાળી હાથીમાં તો કેટલી બધી શક્તિ હોય તો શું આવશે શક્તિશાળી પગ પછાડ્યો જોરથી મૂકો માર્યો તો પૂરી તાકાતથી મૂકો માર્યો કે ઝડપથી મૂકો માર્યો તો શું આવશે પૂરી તાકાતથી મૂકો માર્યો ઊંધે માથે પડ્યો તો ઊંધે માથે પટકાયો કે ખુલ્લે માથે પટકાયો તો ઊંધે એટલે ઊંધે માથે પટકાયો ત્યાર પછી પેજ પેજ નંબર છાસઠ પર પ્રશ્ન નંબર સત્તર શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવીને લખવાનું છે હવે નામનું હતું હસ્તિનાપુર નગર તો એમ તો ના આવે ને તો શું આવે કે હસ્તિનાપુર નામનું એક નગર હતું બીજું છે રમવાની ભીમે અને અર્જુને પાડી ના તો શું આવશે ભીમ ભીમ અને અર્જુને રમવાની ના પાડી તો પેલું એ લીધું ભીમ અને અર્જુને રમવાની ના પાડી અલગ અલગ શબ્દ છે આ ડાવડા છે તો આપણે એને યોગ્ય રીતે ગોઠવવાના છે આવ્યો દાવ ભીમનો તો શું આવશે ભીમનો દાવ આવ્યો તો અહીંયા બે લખ્યું છે ને ભીમનો દાવ આવ્યો એવી રીતે લખવાનું છે પછી નીચે છે બોલેલા વાક્ય પૂર્ણ કરવાના છે દુર્યોધન કે છે ચાલો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા રમીએ તો શું આવે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ યુધિષ્ઠિર હા ચાલો આપણે સાથે રમીએ કૌરવો કોઈના ટેકે ચઢશે તો પણ ફેરવો એમનો ફોગટ જશે પછી ભીમ કે છે વાત તો સાચી હું ઝાડ પર કેવી રીતે ચઢું તો કૌરવો મરી ગયા ઓ મારે મારે તો અહીંયા જે છે પેજ નંબર છાસઠ ઉપર પ્રશ્ન નંબર અઢાર છે એ તમારે તમારી સ્વાધ્યાયપોથી અંદર પૂર્ણ કરવાના રહેશે જેમના ફોટા પાડીને મારા વોટ્સએપ નંબર ઉપર મોકલજો ધન્યવાદ